गुड मॉर्निंग फ्रेंड्स, हाउ आर यू? તમે બધા ફાઇન હોશો બરાબર ને? તો આજે આપણે અંગ્રેજી વિષય શીખવાના છે, બરાબર? અંગ્રેજીની અંદર આપણે યુનિટ ટુ એટલે કે ચેપ્ટર ટુ થિંગ્સ અરાઉન્ડ અન્સ શીખી ગયા છે, બરાબર? તો હવે આપણે એનું સદ્ય પોથીમાં જોવાના છે. તો પહેલાં તો આપણે એના શબ્દો જોઈ લઈએ. અહીં આપેલા છે શબ્દોમાં પહેલો શબ્દ છે રેડ. રેડ એટલે લાલ. બીજો શબ્દ છે બ્લુ, બી એલ યુ ઈ, બ્લુ. બ્લુ એટલે ભૂરું, બરાબર. પછી છે ગ્રીન, જી આર ડબલ ઈ એન, ગ્રીન. ગ્રીન એટલે લીલું. પછી આગળ છે ચોથું યેલો, વાય ઈ એલ એલ ઓ ડબલ્યુ, યેલો. યેલો એટલે પીળું. પછી આગળ છે ઓરેન્જ, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી, બરાબર. હવે આગળ જોઈએ છઠ્ઠો શબ્દ પી આઈ એન કે, પિંક. પિંક એટલે ગુલાબી. પછી આગળ છે બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન. બ્રાઉન એટલે કથ્થઈ. આગળ છે પી યુ આર પી એલ ઈ, પર્પલ. પર્પલ એટલે જાંબુડિયું એટલે જાંબલી. પછી આગળ છે ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઈટ. વ્હાઈટ એટલે સફેદ. પછી દસમા નંબરમાં છે બી એલ એ સી કે, બ્લેક. બ્લેક એટલે કાળું, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન એક. પ્રશ્ન એકની અંદર શું છે? ચિત્ર જોઈ વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. તો પહેલું ચિત્ર શેનું છે? ચિત્રમાં શું દેખાય છે તમને? તો પહેલું જે ચિત્ર છે એની અંદર તમને સફરજન દેખાય છે, બરાબર. હવે સફરજનનો રંગ કેવો હોય છે? તો લાલ હોય છે. કેવો હોય છે? લાલ હોય છે. તો અહીં પહેલું વાક્ય આપેલું છે કે ધીસ ઇઝ એન એપલ કે ટેબલ. તો સફરજનને શું કહેવાય? એપલ કહેવાય ને. તો આપણે અહીં એપલ લખીશું, બરાબર. એપલનો સ્પેલિંગ શું થશે? એ ડબલ પી એલ ઈ, એપલ. પછી પછી નીચેની ખાલી જગ્યામાં શું કે? ઇટ ઇઝ, ખાલી જગ્યા ઇટ ઇઝ. તો બ્લુ કે રેડ? તો આપણે લાલ કલર અહીંયા આપ્યો છે આપણને, બરાબર. તો લાલ કલરને અંગ્રેજીમાં શું કહેવાશે? રેડ કહેવાશે, બરાબર. તો આપણે રેડ અંદર લખી દઈશું બ્લેન્કની અંદર, ઇટ ઇઝ રેડ, બરાબર. હવે નેક્સ્ટ ચિત્ર જોઈએ. નેક્સ્ટ ચિત્રની અંદર શું દેખાય છે તમને? તો સૂર્ય છે, બરાબર. સૂર્યને અંગ્રેજીમાં શું કહેવાશે? શન. વેરી ગુડ. હવે શનનો રંગ કેવો છે? સૂર્યનો રંગ કેવો છે? તો પીળો છે. તો હવે પીળો રંગને શું કહેવાય તે આપણને ખબર હોવી જોઈએ. તો પીળો એટલે યેલો, બરાબર. તો હવે આપણે ખાલી જગ્યા જોઈએ કે ધીસ ઇઝ ધ ગન કે શન. તો એમાં આવશે જવાબ સન. તો આપણે બ્લેન્કની અંદર લખી દઈશું સન, બરાબર. પછી ઇટ ઇઝ ખાલી જગ્યા એટલે કે ગ્રીન કે યેલો. તો પીળા કલરને શું કહેવાશે? યેલો. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? યેલો, બરાબર. યેલો લખાઈ ગયું. હવે આગળનું ચિત્ર જોઈએ. તો આગળના પિક્ચરમાં શું દેખાય છે? તો આગળના પિક્ચર્સની અંદર આપણને એક રીંગણ દેખાય છે, બરાબર. તો હવે એ રીંગણ નો રંગ કેવો છે? તો આપણને બ્લેન્કની અંદર આપ્યો છે કે જાંબુડિયો. તો હવે આપણે રીંગણને અંગ્રેજીમાં શું કહેવાશે અને જાંબુડિયા રંગને અંગ્રેજીમાં શું કહેવાશે, બરાબર, એ જોવાનું છે. તો આપણે ખાલી જગ્યા જોઈએ, ધીસ ઇઝ અ બ્લેન્ક. હવે ઓપ્શન આપણને શું આપ્યા છે? બ્રિન્ઝલ એન્ડ એપલ. તો આ શેનું ચિત્ર છે? રીંગણનું. તો રીંગણને શું કહેવાશે અંગ્રેજીમાં? બ્રિન્જલ્સ. તો આપણે બ્રિન્જલનો સ્પેલિંગ લખી દઈએ, બ્રિન્જલ, બરાબર. ઇટ ઇઝ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા. તો રેડ કે પર્પલ?
तो रेड एट लाल कलर अने पर्पल एट जांबूड़ियों कलर बराबर। तो रींगण के रंग जांबूड़िया रंग बराबर, तो जांबूड़ियों एट्ले पर्पल, तो आप पर्पल कलर अँ लखी दीए PURPLE पर्पल। हवे नेक्स्ट चित्र जुए तो नेक्स्ट चित्रनी अंदर शू देखाय छे, पांदळुं देखाय छे बराबर ने। तो पांदळुं केवा रंगनुं होय छे, लीलू लीला रंगनुं होय ने। हवे पांदळाने अंग्रेजीमां शू कहेवाय, तो पांदळाने अंग्रेजीमां लीफ कहेवाशे, अने लीलू होय पांदळुं तो लीला रंगने शू कहेवाय, तो लीला रंगने कहेवाशे ग्रीन कलर बराबर। तो हवे आपणे खाली जग्या जोईए कि धीस इज શું આવશે, ચોક કે લીફ, તો ખાલી જગ્યાની અંદર આવશે લીફ, શું આવશે લીફ। પછી ઇટ ઇઝ ગ્રીન કે બ્લુ, તો પાંદડું ગ્રીન હોય ને, લીલું લીલું એટલે ગ્રીન, તો ખાલી જગ્યામાં આપણે લખી દઈશું ગ્રીન બરાબર। હવે નેક્સ્ટ ચિત્ર જુઓ, નેક્સ્ટ ચિત્રની અંદર શું દેખાય છે, તો ધીસ ઇઝ એન બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા, ઓરેન્જ કે ચેર, તો એ ઓરેન્જ છે બરાબર, નારંગી એટલે ઓરેન્જ। પછી ઇટ ઇઝ બ્લેન્ક એટલે રેડ કે ઓરેન્જ, તો નારંગી રંગ છે, નારંગી રંગને શું કહેવાશે અંગ્રેજીમાં, ઓરેન્જ કલર, તો આપણે ખાલી જગ્યામાં લખી દઈશું ઓરેન્જ, ઓરેન્જ બરાબર। આ થઈ આપણી ખાલી જગ્યા, હવે આપણે આગળ જોઈએ। આગળ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા નંબર સિક્સ, સિક્સની ખાલી જગ્યા શું છે તો આપણે વાંચીએ। હવે આ પિક્ચર્સની અંદર આપણને શું દેખાય છે, તો આ પિક્ચર્સની અંદર આપણને શું દેખાય છે, તો એક ફ્લાવર્સ દેખાય છે બરાબર ને, તો એ ગુલાબ છે બરાબર। ગુલાબ કેવા રંગનું છે, તો ગુલાબી રંગનું છે, કેવા રંગનું છે ગુલાબી રંગનું। તો અહીં આપણને ખાલી જગ્યા શું આપી છે તે જોઈએ, તો ખાલી જગ્યાની અંદર આપણને ધીસ ઇઝ અ રોઝ કે રોપ, તો ગુલાબને શું કહેવાય અંગ્રેજીમાં, રોઝ કહેવાય બરાબર, તો આપણે ખાલી જગ્યામાં લખી દઈશું રોઝ। ઇટ ઇઝ અ બ્લેક કે પિંક, તો ગુલાબી રંગ એટલે કયો રંગ કહેવાય, પિંક કલર બરાબર, તો આપણે ખાલી જગ્યામાં લખી દઈશું પિંક, થઈ ગયું। હવે નેક્સ્ટ ચિત્ર જુઓ, નેક્સ્ટ ચિત્રની અંદર શું દેખાય છે, તો એક બ્લેકબોર્ડ દેખાય છે બરાબર, બ્લેકબોર્ડ એટલે પાટિયું, કાળું પાટિયું। હવે એ કેવા રંગનું છે, તો કાળું છે, કેવા રંગનું છે, કાળા રંગનું છે। હવે બ્લેકબોર્ડને શું કહેવાશે, બ્લેકબોર્ડ જ કહેવાશે, અને કાળા રંગને બ્લેક કહેવાશે બરાબર। તો આપણે ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યાની અંદર શું કીધું છે, તો ધીસ ઇઝ અ બુક કે બ્લેકબોર્ડ, ધીસ ઇઝ અ બુક કે બ્લેકબોર્ડ, તો એમાં જવાબ આવશે બ્લેકબોર્ડ, તો આપણે લખી દઈએ બ્લેકબોર્ડ। બ્લેકબોર્ડ બરાબર, પછી નીચેની ખાલી જગ્યા જોઈએ, ઇટ ઇઝ અ ખાલી જગ્યા, બ્લેક કે વ્હાઇટ, તો કાળા કલરને શું કહેવાશે, બ્લેક કહેવાશે બરાબર, તો આપણે બ્લેક લખી દઈશું BLACK બ્લેક। હવે નેક્સ્ટ ચિત્ર જોઈએ, નેક્સ્ટ ચિત્રની અંદર શું દેખાય છે, તો નેક્સ્ટ ચિત્રની અંદર, નેક્સ્ટ ચિત્રની અંદર આપણને, નેક્સ્ટ ચિત્રની અંદર આપણને એક માટલું દેખાય છે બરાબર। હવે માટલુંનો રંગ કેવો છે, તો માટલુંનો રંગ છે કથ્થાઈ। હવે માટલુંને અંગ્રેજીમાં શું કહેવાશે, તો માટલુંને અંગ્રેજીમાં પોટ કહેવાશે, અને કથ્થાઈ રંગને કેવો રંગ કહેવાશે, બ્રાઉન કલર કહેવાશે બરાબર। તો હવે ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યાની અંદર શું કીધું છે, તો ધીસ ઇઝ ખાલી જગ્યા કોટ કે પોટ, તો માટલુંને શું કહેવાય, પોટ કહેવાય બરાબર, તો આપણે ખાલી જગ્યામાં લખી દઈશું પોટ। ઇટ ઇઝ બ્રાઉન કે રેડ, હવે કથ્થાઈ રંગનું છે, તો કથ્થાઈ રંગને શું કહેવાશે, બ્રાઉન કહેવાશે, શું કહેવાશે બ્રાઉન, તો આપણે ખાલી જગ્યામાં લખી દઈએ બ્રાઉન। આ થઈ ગઈ ખાલી જગ્યા। હવે નેક્સ્ટ ચિત્ર જોઈએ, તો નેક્સ્ટ ચિત્રની આપણને, નેક્સ્ટ ચિત્રમાં આપણને શું દેખાય છે, તો એક હંસ દેખાય છે, શું દેખાય છે હંસ। હવે હંસને શું કહેવાશે અંગ્રેજીમાં, તો સ્વાન કહેવાય બરાબર ને। પછી એનો રંગ કેવો બતાવ્યો છે, તો સફેદ, તો સફેદ કલરને શું કહેવાશે, વ્હાઇટ બરાબર, શું કહેવાશે વ્હાઇટ કલર, તો ખાલી જગ્યા આપણે જોઈએ ધીસ ઇઝ અ
સ્વાન કે ફેન? તો જવાબ આવશે હંસને શું કહેવાય? સ્વાન. બરાબર, તો ખાલી જગ્યામાં આપણે સ્વાન લખી દઈએ. પછી ઇટ ઇઝ બ્લુ કે વ્હાઈટ? તો સ્વાન કેવા રંગનો હતો? વ્હાઈટ. આપણે વ્હાઈટ લખી દઈશું, વ્હાઈટ. બરાબર. હવે નેક્સ્ટ ચિત્ર જોઈએ. નેક્સ્ટ ચિત્રની અંદર આપણને શું દેખાય છે? તો છેલ્લું જે ચિત્ર છે, પિક્ચર જુઓ, એમાં આપણને દોડો દેખાય છે. શું દેખાય છે? દોડો. હવે દડાને અંગ્રેજીમાં શું કહેવાશે? તો દડાને અંગ્રેજીમાં બોલ કહેવાશે. અને દોડો કેવા રંગનો છે? તો કેવા રંગનો બતાવ્યો છે અહીંયા? ભૂરો. હવે ભૂરા રંગને અંગ્રેજીમાં શું કહેવાશે? તો બ્લુ કહેવાશે. બરાબર. તો હવે આપણે ખાલી જગ્યા જોઈએ. ધીસ ઇઝ અ બેટ કે બોલ? તો દડાને શું કહેવાય? બોલ કહેવાય ને. તો આપણે બોલ લખી દઈશું, બોલ. પછી નીચે ઇટ ઇઝ બ્લુ કે બ્લેક? તો કેવા રંગનો દડો હતો? બ્લુ કલર્સનો હતો. તો આપણે બ્લુ લખી દઈએ. આ થઈ ગઈ આપણી ખાલી જગ્યા. બરાબર. આ રીતને આ ખાલી જગ્યા તમારે લખવાની છે તમારી અંગ્રેજીની નોટબુકની અંદર. હું ફોટો પાડીને તમને મોકલી દઈશ. બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. ઉદાહરણ પ્રમાણે બંધ બેસતા ન હોય તેવા મૂળા અક્ષર પર ચોકડી કરવાની છે, એટલે કે ખોટાનું નિશાન કરવાનું છે. તો જુઓ, અહીં એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણમાં બોક્સની અંદર એ છે. શું છે? બોક્સની અંદર એ છે. બોક્સની અંદર જે એ છે, તો તમારે શું કરવાનું? આખી સિરીઝ, આખી લાઇન જોવાની. એની અંદર એ સિવાયના જે કોઈ આલ્ફાબેટ હોય એના પર ચોકડી મારવાની. તો પહેલાં ઉદાહરણમાં જુઓ, બીજા જી છે, તો જી પર ચોકડી મારી છે. પછી છેલ્લો અક્ષર જી છે, તો જી પર ચોકડી મારી છે. બરાબર. એટલે કે જે બોક્સમાં અક્ષર આપ્યો છે એના સિવાયના અક્ષર, જે મૂળ અક્ષર છે, એના પર ચોકડી મારી છે. બરાબર. તો આગળ જોઈએ. હવે શું છે? તો આ એલ છે. તો એલ સિવાયના જે અક્ષર હોય એના પર ચોકડી મારવાની. તો ત્રીજા નંબર પર આપણને શું દેખાય છે? આઈ દેખાય છે ને. તો આપણે આઈ ઉપર ચોકડી મારી દઈએ. પછી છેલ્લો અક્ષર દેખાય છે આઈ, તો એના પર ચોકડી મારી દઈએ. પછી જુઓ, બીજા નંબર પર છે બી. તો બી સિવાયના જે અક્ષર હોય, તો પહેલો છે ડી, એટલે એના પર ચોકડી મારી દઈએ. પછી એક આ છે ડી, એના પર ચોકડી મારી દઈએ. બરાબર. તો આ રીતે જે બોક્સમાં અક્ષર આપ્યા હોય એના સિવાયના જે અક્ષર હોય એના પર તમારે શું કરવાનું છે? ચોકડી મારી દેવાની છે. બરાબર. પછી આગળ જોઈએ. આગળ શું છે? તો ત્રીજા નંબરમાં એમ છે. બોક્સની અંદર શું છે? એમ. બરાબર. તો એમ સિવાયના જે અક્ષર હોય એના પર આપણે ચોકડી મારી દઈએ. તો આ અહીંયા એન આપ્યો છે. પછી અહીં છેલ્લો એક એન છે, એના પર ચોકડી મારી દઈએ. બરાબર. પછી આગળ જોઈએ. ડબલ્યુ છે બોક્સની અંદર. તો ડબલ્યુ સિવાયનો જે અક્ષર કોણ છે? તો આ વી છે. તો વી પર ચોકડી મારી દઈએ. પછી એક અહીં વી આપ્યો છે, એના પર આપણે ચોકડી મારી દઈએ. બરાબર. હવે આગળ જુઓ. આગળ છે આપણને આપ્યો જે. તો જે સિવાયનો જે અક્ષર છે એના પર આપણે ચોકડી મારવાની છે. તો પહેલો જ આપણને કયો અક્ષર આપ્યો છે? આઈ. તો આઈના ઉપર ચોકડી મારી દઈએ. પછી અહીં એક આપ્યો છે આ, એના પર ચોકડી મારી દઈએ. બરાબર. પછી આગળ છે વી. વી સિવાયનો અક્ષર, વીની સિરીઝની અંદર એક છે આ ડબલ્યુ, તો એને ચોકડી મારી દઈએ. અહીં ચોકડી મારી દઈએ. બરાબર. થઈ ગયું. પછી છે સાતમા નંબર પર વાય છે. બરાબર. તો વાય સિવાય અહીં જે આપી દીધેલો છે, અહીં જે છે એને ચોકડી મારી દઈએ. પછીના ખાનામાં ઓ છે. તો ઓ સિવાયના જેટલા અક્ષર છે એના ઉપર આપણે ચોકડી મારી દઈએ. તો આ સી પર ચોકડી મારી દીધી. પછી છે પી. પીની સિરીઝ છે. તો પીની સિરીઝમાં પહેલો જી આપી દીધેલો છે, અહીં એક જી આપી દીધેલો છે. બરાબર. તો એને આપણે ક્રોસ કરી દઈએ, એટલે કે ચોકડી મારી દઈએ. પછી છે દસમા નંબરમાં ટી. તો ટી સિવાયના અક્ષર જે હોય એના ચોકડી મારી દીધી. અહીંયા એલ આપી દીધેલો છે, અહીં એક એલ આપી દીધેલો છે, તો એને ચોકડી મારી દીધી આપણે. પછી છેલ્લા ખાનાની અંદર સી છે. તો સી સિવાયનો પહેલો જ અક્ષર આપણને ઈ આપી દીધેલો છે. આ જેટલા ઈ હોય એના પર આપણે ક્રોસ કરી દીધું. બરાબર. આ થઈ ગયું આપણું મૂળાક્ષર સિવાયના. મૂળાક્ષર જે સિવાયના આપેલા બોક્સમાં એના સિવાયના જે હોય એના પર આપણે ક્રોસ કર્યું, એટલે કે ચોકડી કરી દીધી. બરાબર. તો હવે આગળ જોઈએ. આગળ શું આપ્યું છે?
तो सूचव प्रश्न त्रण जे छे सूचव्या प्रमाणे करो। हवे एमां शुं कीधुं छे, पहेलो एम फरते वर्तुळ करो, गोळ करो, એટલે જે શબ્દ આપ્યો છે એમાં જેટલા એમ હોય ત્યાં આપણે શું કરવાનું છે, ગોળ કરવાનું છે। તો પહેલું શબ્દ આપ્યો આપણને ફાર્મર, એફ એ આર એમ ઇ આર, તો એમ જ્યાં આવે ત્યાં આપણે શું કરી દઈએ, ગોળ કરી દીધું। એવી જ રીતે બીજો શબ્દ છે મેંગો, એમ એ એન જી ઓ મેંગો, તો પહેલો જ અક્ષર એમ છે તો આપણે એના પર ગોળ કરી દઈએ। પછી ત્રીજો શબ્દ છે કેમલ, ત્રીજો શબ્દ છે કેમલ, સી એ એમ ઈ એલ ઈ, તો એમ અહીંયા આવ્યો એના પર આપણે રાઉન્ડ કરી દઈએ। ચોથો શબ્દ છે વુમન, ડબલ્યુ ઓ એમ એ એન વુમન, તો વુમનની અંદર પણ એમ છે તો એને આપણે સર્કલ બનાવી દઈએ। પછી છેલ્લો શબ્દ છે કોમ્બ, સી ઓ એમ બી, કોમ્બની અંદર પણ એમ છે તો આપણે એની ફરતે ગોળ કરી દઈએ, બરાબર। તો આ થઈ ગયું આપણું ગોળ એમ ફરતે। પછી એની નીચે છે વી, એમાં બીજાની અંદર છે વી ફરતે ગોળ કરવાનું છે, વીની ફરતે। તો પહેલો શબ્દ છે વાંસ, તો વાંસમાં પહેલો જ વી આવી ગયો, એની ફરતે આપણે ગોળ કરી દીધું। પછી બીજો શબ્દ છે ઓવલ, ઓવલની અંદર પણ વી છે તો આપણે એની ફરતે ગોળ કરી દઈએ। ત્રીજો શબ્દ છે ડ્રાઈવર, ડી આર આઈ વી ઈ આર, ડ્રાઈવરની અંદર આ જે વી છે એની ફરતે ગોળ કરી દઈએ, બરાબર। પછી આગળ શબ્દ છે વાન, વી એ એન વાન, તો એમાં પહેલો જ વી છે તો આપણે એની ફરતે ગોળ કરી દઈએ। પછી પાંચમા છે રિવર, રિવરની અંદર આર આઈ વી ઈ આર, તો એમાં પણ છે વી, તેની ફરતે આપણે ગોળ કરી દઈએ, બરાબર। તો હવે આપણે આગળ જોઈએ, આગળ ત્રીજા નંબર પર શું છે તે જોઈએ। ત્રીજા નંબરમાં છે ડબલ્યુની ફરતે ગોળ કરો, કોની ફરતે ગોળ કરવાનું છે, ડબલ્યુ ફરતે ગોળ કરવાનું છે। તો પહેલો શબ્દ છે વોચ, ડબલ્યુ એ ટી સી એચ વોચ, તો એમાં ડબલ્યુ આવી ગયો। પછી શબ્દ છે કાઉ, સી ઓ ડબલ્યુ કાઉ, તો કાઉની અંદર આવી ગયો ડબલ્યુ, એની ફરતે આપણે ગોળ કરી દીધું। પછી ત્રીજો શબ્દ છે વુમન, ડબલ્યુ ઓ એમ એ એન વુમન, તો વુમનમાં પહેલો જ ડબલ્યુ આવી ગયો તો એની ફરતે ગોળ કરીએ। પછી ત્રીજો શબ્દ છે યલો, વાય ઈ એલ એલ ઓ ડબલ્યુ, તો એમાં પણ છેલ્લો મૂળાક્ષર છે ડબલ્યુ, એની ફરતે આપણે ગોળ કરી દઈએ। પછી આગળ છે પાંચમો શબ્દ બ્રાઉન, બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન, તો બ્રાઉનની અંદર પણ આપણે ડબલ્યુ ઉપરથી ગોળ કરી દીધું, બરાબર। તો આ રીતે આપણે જે અક્ષર આપ્યો હોય એની ફરતે આપણે ગોળ કરવાનું છે। હવે આગળ છે જે ફરતે ગોળ કરો, તો જે ફરતે ગોળમાં પહેલો શબ્દ છે જોકર, તો જોકરમાં જે એનો ગોળ ચીક કરી દીધો। પછી છે બ્રિંજલ, તો બ્રિંજલની અંદર જે પર ગોળ કરી દીધો। પછી ત્રીજો શબ્દ છે જગ, પછી ચોથો શબ્દ છે જે, અને પાંચમો શબ્દ છે જામ, બરાબર, તો એમાં આપણે ગોળ કરી દીધો। પછી પાંચમું છે વાય, ના ફરતે ગોળ કરું, તો એમાં પહેલો શબ્દ છે યલો, તો યલોમાં પહેલો છે વાય। પછી છે સ્કાય, સ્કાયની અંદર આપણે ગોળ કરી દઈએ। પછી આગળ છે પપ્પી, પપ્પીમાં વાય છે, બરાબર, આપણે આ ગોળ કરી દીધું। પછી આગળ જોઈએ, આગળ પ્રશ્ન નંબર છની અંદર શું કરવાનું છે, તો બીના ફરતે ગોળ કરવાનું છે, શું કરવાનું છે, બીના ફરતે ગોળ કરવાનું છે। હવે તમે પહેલો જુઓ, પહેલું નામ શું આપ્યું છે આપણને, રેબિટ, રેબિટની અંદર જ્યાં બી હોય ત્યાં તમે ગોળ કરો, દેખાય છે રેબિટ, રેબિટની અંદર ડબલ બી છે, જુઓ દેખાયો તમને, જ્યાં તમને બી દેખાય છે ત્યાં સર્કલ કરો, ગોળ કરો। હવે આગળનો શબ્દ જુઓ, આગળનો શબ્દ શું છે, બી એ એલ એલ ઓ ઓ એન, એટલે કે બલૂન, બલૂનની અંદર તમને ક્યાં બી દેખાય છે, તો પહેલો જ બી દેખાય છે, એ બી દેખાયો ત્યાં તમારે શું કરવાનું છે, સર્કલ કરવાનું છે, બરાબર। આગળ ત્રીજા નંબરનો શબ્દ જુઓ, ત્રીજા નંબરના શબ્દમાં શું છે, તો બ્લેક બોર્ડ, હવે બ્લેક બોર્ડનો સ્પેલિંગ શું છે, બી એલ સી કે બી ઓ એ આર ડી, બ્લેક બોર્ડ, તો બ્લેક બોર્ડની અંદર જ્યાં જ્યાં બી હોય ત્યાં આપણે ગોળ કરી દઈએ, થઈ ગયો બી। પછી છે બુક, તો બુકની અંદર પહેલો જ છે બુક બી, બી ડબલ ઓ કે બુક, બરાબર, થઈ ગયો। પછી છેલ્લા લાસ્ટ શબ્દ છે બેગ, બેગની અંદર પહેલો જ છે બી,
એવી જ રીતે હવે નીચે ક્યાં ગોળ કરવાનું છે તો એલ ફરતે ગોળ કરવાનું છે, બરાબર? એલ ફરતે તો પહેલો શબ્દ છે બલૂન, બલૂનમાં ડબલ એલ છે. એવી જ રીતે આગળ છે લેમન, લેમનમાં પહેલો એલ છે. પછી ત્રીજો શબ્દ છે કેમલ, કેમલની અંદર છેલ્લે એલ છે. પછી છે બલ્બ, બલ્બની અંદર અહીંયા બીની આગળ એલ છે. પછી પાંચમો શબ્દ જુઓ, પાંચમો શબ્દ શું લખેલો છે? એલ ઈ એ એફ. આ શબ્દમાં તમને દેખાય છે એલ? દેખાય છે ને? તો એ પહેલો જ એલ તમને દેખાતો હશે, તો એ પહેલો એલ જ્યાં દેખાય છે તમે સર્કલ કરી દો, બરાબર? તો મિત્રો, આપણે આજે યુનિટ ટુની અથી યુનિટ ટુ જે છે થિંગ્સ અરાઉન્ડ અસ સ્વાધ્યાય પોથીમાં, એમાં આપણે અહીં આ ટોપિક અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા ટોપિક સાથે ફરી પાછા બીજા વિડીયોમાં મળીશું. તો તમે અમારી જે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.